सांसद स्वर्गवास मोहन डेलकर नी मासिक पुण्यतिथि होवाथी संघ प्रदेश दादरा नगर हवेली दमण अने दीव मां बंद नुं एलान। દાદરાનગર હવેલીના 7 ટર્મથી ચૂંટાયેલા લોકલાડેલા સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરનું ગત 22 ફેબ્રુઆરી 2021 રોજ આકસ્મિક નિધન થયું હતું, જેને લઈ દમણ અને દાદરાનગર હવેલીની પ્રજા સંસદ સ્વર્ગીય મોહનભાઈને ન્યાય મળે તે માટે સિલવાસના રસ્તા ઉપર ઉતરી આવેલ, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ વણાકબારા અને વાડી વિસ્તારની પ્રજાએ પણ કેન્ડલ માર્ચ યોજી સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરને તેઓના પરિવારને ન્યાય મળે તે માટે મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। આજે આ ઘટનાને 1 મહિનો પૂરો થયો છે, જે અનુસંધાને સંસદ સ્વર્ગીય મોહનલાલ ડેલકરના આકસ્મિક નિધનને લઈને આજે દાદરાનગર હવેલી દમણ અને દીવનો બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ અંગે સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે આરોપીઓની સજા મળે તે માટે કેન્ડલ માર્ચ, પૂતરા દહન, રેલી યોજી પ્રજા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે। અને આજે સ્વર્ગીય મોહન ડેલકરની માસિક પુણ્યતિથિ હોવાથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ બંધનું એલાન પણ કરાયું છે, જેને પગલે ત્રણેય પ્રદેશોમાં બંધની અસર જોવા મળી રહી છે। સંઘ પ્રદેશ દીવ ખાતે પણ આજે સવારથી જ દીવ, ગોગલા, નાગવાવાડી વિસ્તારમાં સહિત વણાકબારાના અમુક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બજારો, દુકાનો, બાર, રેસ્ટોરન્ટ, હોટલો બંધ રાખી દાદરાનગર હવેલીના લોકલાડીલા સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરને માસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ન્યાય માટે માંગ ઉઠાવી છે। જોકે અમુક વિસ્તારો ખુલ્લા પણ જોવા મળી રહેલ છે। આમ સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈને ન્યાય આપવાની લડતમાં દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ અને દીવ યુથ એક્શન ફોર્સના પ્રમુખ રાહુલ રાઠોડને દીવ પ્રજાનું પણ મળી રહ્યું છે સંપૂર્ણ સમર્થન। મીનાક્ષી ગઢવી, ZSTV દીવ।